હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે અસલ ગુજરાતી સ્વાદવાળી સિંગમાં ઢોકળી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ગુવારસિંગનું શાક તો આપણે ઘણીવાર બનાવીને ખાઈએ પણ એમાં મૂકેલી ટીકડા ઢોકળી પણ ખાવાની ઘણી મજા પડી જાય અને એ પણ પરફેક્ટ રીતે ચોક્કસ મસાલા નાખીને બનાવવામાં આવે તો બસ વાત જ શું પૂછવી એની સાથે ખાવા માટે બીજું કાંઈ બનાવવાની જરૂર પણ ન પડે તો ચાલો આજની આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ ગુવાર ઢોકળી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ માખણીઓ ગુવાર લીધો છે ગુવાર એક સરખા ટુકડા કરી લીધા ત્યારબાદ એને એકથી બે વાર પાણી વડે સારી રીતે વોશ કરીને કાણાવાળી ચાળણીમાં કાઢીને રાખી છે હવે સૌથી પહેલાં એને બાફી લઈશું એના માટે એક નાની સાઇઝના પ્રેશર કુકરમાં બેથી અઢી કૂપ જેટલું પાણી લઈને સ્ટોવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરી ગરમ કરવા માટે મૂક્યું છે પ્રેશર કુકરમાંનું પાણી સાધારણ ગરમ થઈ ગયું છે તો હવે એમાં નાખીશું ચપટી હળદર અને વન થર્ડ ટી સ્પૂન જેટલું મીઠું ત્યારબાદ એમાં ગુવારસિંગ નાખીને મિક્સ કરીશું હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર એમાં બે વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ગુવારસિંગ બફાય છે ત્યાં સુધી હવે આગળના સ્ટેપમાં ઢોકળી માટે લોટ બાંધીને રેડી કરીશું એના માટે એક મોટી સાઇઝનું બાઉલ લીધું છે એમાં એક કપ ભરીને મલ્ટીગ્રેઇન લોટ નાખીશું સાથે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરીશું એક ટીસ્પૂન કસૂરી મેથી લીધી છે એને બે હાથની હથેળી વડે ક્રશ કરીને એમાં નાખીશું હવે એમાં અડધી ટી સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાંચ ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું તેમજ ચપટી હીંગ નાખીને લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરીશું હવે લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે એક ટેબલ સ્પૂન તેલ નાખીશું લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી જરૂર પ્રમાણે એમાં થોડું થોડું નાખીને મિક્સ કરીશું અને ભાખરી બનાવવા માટે જીવો મીડિયમ કઠ્ઠણ લોટ બાંધીએ બિલકુલ એ પ્રમાણેનો જ લોટ બાંધીને રેડી કરીશું લોટ બંધાઈને રેડી થઈ ગયો તો એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ હમણાં આ લોટને ઢાંકીને પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી ત્રીજા ભાગનું જ્યુસ થયું છે આશરે પાંચથી સાત મિનિટ જેવી થઈ ગઈ તો હવે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને ફરી એને એકવાર સારી રીતે મસળી લઈશું લોટમાં રવો નાખ્યો હતો એ પણ સારી રીતે પલળીને ફૂલી ગયો છે હવે આ લોટને ઉપરથી તેલવાળો કરીને સિલિન્ડર શેપ આપીશું એના માટે એને ચોપિંગ બોર્ડની ઉપર મૂકીને આ રીતે ગોળ ગોળ ફેરવીશું ત્યારબાદ એને વચ્ચેથી કાપીને એના એક સરખા બે ભાગ કરીશું એમાંથી એક ભાગ હમણાં સાઈડમાં મૂકીને બીજા ભાગમાંથી નાની સાઈઝના લુવા કાપી લઈશું બાકીના લોટમાંથી પણ આ પ્રમાણે નાની સાઈઝના લુવા કાપી લઈએ ત્યારબાદ એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું એટલે લુવા એકબીજા સાથે સ્ટીક ન થઈ જાય હવે એક એક લુઓ હાથમાં લઈને એને રાઉન્ડ શેપ આપીશું ત્યારબાદ બે હાથની હથેળી વડે પ્રેસ કરીને એમાંથી રૂપિયાના સિક્કા એટલે કે કોઈન જેવો ટીકડો બનાવીશું અને રેડી કરેલા ટીકડાને ચોપિંગ બોર્ડની ઉપર એક ખૂણા પાસેથી ગોઠવીને મૂકીશું હવે આ જ પ્રમાણે બાકીના લોટમાંથી પણ ટીકડા બનાવીને એકની બાજુમાં એક ગોઠવીને મૂકતા જઈશું એટલે એ એકબીજાની સાથે સ્ટીક ન થઈ જાય બધા લોટમાંથી આ પ્રમાણે એક સરખા ટીકડા બનાવી લીધા એ દરમિયાન બીજી તરફ પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું તો હવે એનું ઢાંકણ ખોલીને ગુવારસિંગને ચેક કરીશું ત્યારબાદ એને પાણીમાંથી કાણાવાળી ચારણીમાં કાઢી લઈશું હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન અજમો અને પાંચ ટી સ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું અને એને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે એમાં એક ટી સ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો અને એક ટી સ્પૂન વાટેલું સૂકું લસણ નાખીને મિક્સ કરીશું અને એને પણ થોડી સેકન્ડ માટે સાંટળી લીધા બાદ હવે એમાં અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન જીરું પાવડર અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર નાખીને મિક્સ કરીશું ત્યારબાદ એમાં બાફેલી ગુવારસિંગ નાખીને મિક્સ કરીશું સ્વાદ પ્રમાણે એમાં એક ટી સ્પૂન મીઠું અને બે કપ પાણી નાખીને ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરીશું એટલે કઢાઈમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય આશરે એકથી બે મિનિટ જેવી થઈ એટલે કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો હવે રેડી કરીને રાખેલા લોટના ટીકડા એમાં એક એક કરીને નાખીશું ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખીશું એટલે ગરમ પાણીમાં ઢોકળીના ટીકડા નાખીએ એ દરમિયાન એનું ટેમ્પરેચર જળવાઈ રહે અને પાણીમાં જઈને ટીકડા એકબીજા સાથે સ્ટીક ન થઈ જાય હવે ઢોકળી માટે રેડી કરેલા લોટના બધા ટીકડા કઢાઈમાં ઉમેરી દીધા તો એને હલકે હાટે એકવાર સારી રીતે હલાવીને ઉપર નીચે કરી લઈશું ત્યારબાદ કઢાઈની ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ કરીશું અને બે મિનિટ જેવી થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં એકવાર હલાવી લઈશું હવે ફરી કઢાઈને ઢાંકીને ઢોકળીને પાંચ મિનિટ માટે કૂક કરીશું વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું એટલે કઢાઈના ટળિયામાંથી એ દાજી ન જાય ટોટલ આઠથી દસ મિનિટ સુધી ઢોકળીને ઢાંકીને કૂક કરી લીધી એટલે હવે એ સારી રીતે બફાઈ ગઈ છે તો ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું હમણાં આ ગુવારસિંગવાળી ઢોકળીને ઢાંકીને બે મિનિટ માટે સીઝવા દઈએ ત્યારબાદ એને સર્વ કરીશું હવે આ ઢોકળીને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું ગુજરાતી સ્વાદ સાથે ટેસ્ટફુલ ગુવારસિંગમાં ઢોકળી રેડી છે એકવાર તમે આ રીતે બનાવશો તો ગરમા બધાને જ ભાવશે ઢોકળીમાં હોમમેડ મલ્ટીગ્રેન લોટ યુઝ કર્યો છે એ કેવી રીતે રેડી કરવો એની રીત તમે મારી ચેનલ પર જોઈ શકો છો આ રીતે ગુવારસિંગમાં ઢોકળી બપોરના ટાઈમ પર કે સાંજના ટાઈમ પર ખાવા માટે પણ બનાવી શકાય ઢોકળીમાં કસૂરી મેથી નાખી છે એ ઓપ્શનલ છે એના બદલે તમારે પાલક અને ઝીણી મેથી નાખવી હોય તો નાખી શકાય એનો ટેસ્ટ પણ ઘણો સારો લાગે તો આ સુપર ટેસ્ટી ગુવરસિંગમાં ઢોકળીની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી